हेलो फ्रेंड्स, मॉनसून्स किचन में स्वागत है तमारो। आज अपने दूधी और चणानी दाणना शाकनी रेसिपी जोई लईशुं। मैं अहींया 500 ग्राम दूधी लीधी छे अने तेने आ रीते कट कर लीधी छे। अने एक कूकर में मैं एक चमची जीरू एड कर लईशुं अने अर्धी चमची राई एड करीने तेने बराबर थवा दईशुं। त्यारबाद 3 चमची तेल एड कर लईशुं। હવે મેં એમાં એક ટામેટું ચોપ કરેલું એડ કરી લીધું છે અને તેની અંદર આપણે મીઠા લીમડાના પાન એડ કરી લઈશું, 2 સમારેલા મરચાં એડ કરી લઈશું, 1 ચમચી લસણની પેસ્ટ એડ કરી લઈશું અને આખા મસાલા એમાં 1 ચક્રફૂલ, 1 તજનો ટુકડો, 5 મરી અને 2 લવિંગ એડ કરી લઈશું અને તેલમાં સાતળી લઈશું, 1 ચમચી હિંગ એડ કરી લઈશ અને સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશ। તેને બરાબર મિક્સ કરી લઈશું। દૂધી અને ચણાની દાળનું શાક છે ને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને તે આપણે ભાત અને રોટલી, રોટલા કે પરોઠા સાથે ખાઈ શકીએ છીએ। તો મિત્રો, તમે પણ ઘરે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો। તો હવે આપણા મસાલા મેં 2 મિનિટ માટે થવા દીધા છે। આ ટામેટા છે ને એ સારી રીતે ગળી ગયા છે, તો આપણે હવે આની અંદર એક કટ કરેલી દૂધી છે ને એ એડ કરી લઈશું। હવે એક બાજુ હું સૂકા મસાલા કરી લઈશ, તો તે માટે મેં એક વાટકી લીધી છે અને તેની અંદર 2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો એડ કર્યો છે અને આ સ્વાદ મુજબ મીઠું, આપણે અગાઉ પણ મીઠું એડ કરેલું છે। અને મિત્રો, મેં 1 કપ ચણાની દાળ 3 કલાક માટે ગરમ પાણીમાં પલાળી લીધી હતી, જે હું અહીંયા એડ કરી લઈશ। ચણાની દાળ છે ને આપણી સરસ રીતે પલળી ગઈ છે, આપણે એને પ્રેસ કરીએ ને તો એના સારા એવા ટુકડા થઈ જાય છે। મેં કેટલી સામગ્રી લીધી છે અને તેનું કેટલું માપ છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવેલું છે, તમે જોઈ લેજો। અને આપણે આજે સૂકા મસાલા તૈયાર કર્યા હતા એ એડ કરી લઈશું। અને મસાલા અને દૂધી ચણાની દાળને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને એમાં કોટ થઈ જાય મસાલા। હવે એમાં જરૂર મુજબનું પાણી એડ કરી લઈશું। હજુ હું થોડું પાણી એડ કરી લઈશ, કારણ કે આપણે આ દૂધી અને ચણાની દાળને 4-5 સીટી કરવાની છે, એટલે એ પ્રમાણે આપણે પાણી એડ કરી લઈશું। આપણે સીટી 4-5 કરી લીધી છે અને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે, તો હું જોઈ લઈશ। તો જુઓ મિત્રો, કેટલું સરસ આપણું શાક બનીને તૈયાર થયું છે। ખાવામાં ચટાકેદાર લાગે છે। તો આ દૂધી અને ચણાની દાળ 2 સારી રીતે ચડી ગયા છે અને સારો એવો રસો પણ ઘટ્ટ થઈ ગયો છે, તો હું એને સર્વ કરી લઈશ અને તેની પર ધાણા સ્પ્રિંકલ કરી લઈશ। તો મિત્રો, તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો, ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે। અને મારી આ રેસીપી તમને ગમે અને મારા વિડીયો ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મોનસૂન્સ કિચનને જોતા રહેજો, તેને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। બાય, થેન્ક્સ ફોર વોચિંગ।